નમસ્તે મિત્રો, આપણે 3.3 ની અંદર x y અને z ની કિંમતો શોધી રહ્યા છે. ગઈકાલે આપણે 3 દાખલા જોયા હતા, આજે આપણે પહેલો બીજો ચોથો જોયો, તો આજે ત્રીજો દેખીશું. તો આ રીતે આપણે આકૃતિ આપેલી છે, આકૃતિને નામ નથી આપ્યું, તો આપણે આપી દઈશું a b c અને d. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે પહેલા લખી દઈશું કે ધારો કે તે નામ આપણે આપ્યું છે એટલે લખીશું ધારો કે તે ચતુષ્કોણ a b c d સમાંતર બાજુ છે. હવે સમાંતર બાજુ છે, ખાસ વાત યાદ રાખવાની છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ આપણને કાટકોણ આપેલો છે 90 અંશ. તો યાદ રાખીશું કે સામસામેના અભિકોણ, બે છેદતી રેખાઓની સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે, તો 90 અને x આ બંને અભિકોણની જોડી કહેવાય. ગઈ સાલ આપણે ભણી ગયા હોઈશું કે છેદતી રેખાઓની સામસામેની બાજુઓના માપ એવી રીતના જોવા મળશે. તો આપણે લખીશું અહીંયા છેદતા બિંદુનું નામ એમ રાખી દઈએ, તો લખીશું AC છેદ BD, AC છેદ BD, આ બંનેનો છેદ કેટલો થશે? m થશે. એટલે બંને m માં છેદે છે. હવે શું સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે એવું લખી દઈશું કે ખૂણો DMC, કયો ખૂણો? આ ખૂણો DMC આ જેટલો થશે એટલો જ ખૂણો આ, એટલે કે AMB, ખૂણો AMB આ બંને ના માપ સરખા જ થાય, કારણ કે અભિકોણની જોડ છે, સામસામેના ખૂણા સરખા હોય. તો લખવાનું અભિકોણની જોડના ખૂણા, બરાબર? તો સામસામેના ખૂણા સરખા છે, તો આ 90 છે. DMC એ કેટલો આપ્યું છે? 90. AMB, AMB કેટલો આપેલો છે? x, તો x ની કિંમત મળી ગઈ 90. રેડી? હવે શું કરવાનું છે? તો કે આ ત્રિકોણ મળ્યો છે AMB, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે લખીશું ત્રિકોણ AMB માં બોર્ડ મારવું પડશે, ત્રિકોણ AMB માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે લખીશું ખૂણો A વત્તા ખૂણો M વત્તા ખૂણો B બરાબર 180 અંશ, બરાબર? આપણને ખબર છે. તો A નું મૂલ્ય કેટલું છે? y, M નું મૂલ્ય કેટલું છે? x, પણ x ની કિંમત મળી ગઈ છે 90. B નું મૂલ્ય કેટલું છે? 30 બરાબર 180. તો y વત્તા 90 ને 30 કેટલો થશે? 120 બરાબર 180 અંશ. તો y બરાબર 180 અંશ પ્લસ 120 સામે જાય તો માઇનસ 120 અંશ. તો y બરાબર 180 થી 120 જાય તો 60 અંશ આવશે. તો અહીંયા y નું મૂલ્ય કેટલું મળી ગયું? 60. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ AB અને CD આ બંને સમાંતર છે, ખાસ યાદ રાખજો. એ કયું? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે AB અને CD આ બે સમાંતર બતાવીશું. તો આપણે લખતી વખતે લખીશું કે AB સમાંતર શું છે? CD છે. તો સમાંતર હોય તો આ રીતે ખૂણો બને, ખૂણો BAC, આ જે ખૂણો બને BAC, આ અને ACD, ACD આખો તમે Z જુઓ, Z આ આ એક ખૂણો અને અહીંથી આમ બીજો ખૂણો, આ બે જે ખૂણા છે એ બંને ખૂણાના માપ કેવા મળશે? સરખા. તો લખીશું BAC ખૂણો BAC જેટલું માપ થશે એટલું ACD નું થશે, ખૂણા ACD નું થશે. કઈ જોડ બની? યુગ્મ કોણની જોડ, બરાબર? તો સમાંતર બાજુ ચતુષ્કોણના બંને કારણે બંનેના માપ સરખા. હવે BAC, BAC નું માપ કેટલું હતું? y, અને ACD એનું માપ, ACD એનું માપ કેટલું હતું? z. y ની કિંમત આપણે મેળવી લીધી છે 60, તો z ની કિંમત પણ શું આવશે? 60. તો આ રીતે સ્પેશિયલ વર્તન કરીને આ દાખલા ગણવાના છે, બરાબર? ખબર ના પડે તો આપણે પૂછીશું, બરાબર? આ યાદ રાખજો. હવે બીજી આકૃતિ જોઈએ. તો આ રીતની પાંચમા દાખલાની આકૃતિ આપેલી છે, જેને આપણે પહેલા નામ આપી દઈએ P Q R S અને લખી દઈશું
તે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે આ પહેલું આપણે લખી દઈશું અંદર નામ નથી આપેલ હવે શું કામ કરવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ કેવા હોય સરખા તે જેથી ખૂણો P જેટલો હશે એટલો જ ખૂણો R હશે તો આપણે લખીશું ખૂણો P છે એટલો જ ખૂણો કેટલાનું માપ થશે R નું અંદર શું લખીશું સામસામેના ખૂણા કેવા હોય સમાન સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હવે P નું માપ કેટલું છે y r નું માપ કેટલું છે 112 તો y મળી ગયો 112 બરાબર તો r નું માપ આપણને મળી ગયું y બરાબર 112 બરાબર હવે બીજી વાત ત્રિકોણ PSQ આટલો ત્રિકોણ લો PSQ આ જે ત્રિકોણ છે તો આપણે ખબર છે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 તો આપણે લખીશું ત્રિકોણ PSQ માં આવું ખાસ લખવાનું ખૂણો P વત્તા ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180 ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 P આપણને P નું મૂલ્ય કેટલું છે 112 Y લખત તો બી ચાલે S નું મૂલ્ય કેટલું મળ્યું 40 Q નું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર 180 તો 112 માં 40 ઉમેર છે તો કેટલા આવશે 152 વત્તા X બરાબર 180 તો x બરાબર 180 પ્લસ 152 આ સાઈડ આવશે તો માઈનસ 152 તો x બરાબર 180 માંથી 152 કાઢીશું તો કેટલા રહેશે 28 તો આપણને x મળશે 28 તો x ની કિંમત મળી જાય 28 ઓકે હવે તમે આને ધ્યાનથી જોજો SR અને PQ સમાંતર છે તો લખવાનું SR અને PQ સમાંતર છે એટલે અહીંયા z બનશે PQS અને QSR આ જેલ બન્યો ને તો આ અને આ બે ખૂણાનો માપ સરખો હોય તો લખીશું PQS માટે ખૂણો PQS જેટલો જ માપ QSR એટલે કે ખૂણો QSR થશે કઈ જોડ આવશે યુગ્મ કોણની જોડ આવી આવશે તો આપણને x મળી ગયો છે આનું માપ કેટલું છે x QSR આનું માપ કેટલું છે z x ની કિંમત કેટલી છે 28 તો z ની કિંમત પણ કેટલી થશે 28 તો આ રીતે યુગ્મ કોણની જોડનો પણ અહીં આપણે ઉપયોગ કરવાનો રહેશે બરાબર ના આવડે તો તમે ગ્રુપમાં લખી શકો છો હવે આગળ જઈએ તો આપણને હવે ત્રીજા દાખલામાં પૂછ્યું છે કે શું ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ થઈ શકે છે જો આપણે આકૃતિ આપેલી નથી પણ મેં સમજવા માટે દોરાઈ છે જો ખૂણોને D અને B 180 બે નો સરવાળો 180 થાય તો ખૂણો D અને B તો આ B અને D આ બે નો સરવાળો 180 થાય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો આપણે ભણ્યા એમાં સામસામેના ખૂણાઓ એકરૂપ એટલે કે સરખા હોય છે સરવાળો 180 થાય છે એવું કહ્યું નથી પરંતુ માનો કે લંબચોરસ હોય તો લંબચોરસમાં બંને 90 હોય છે સામસામે તો 180 થઈ પણ શકે તેવું લખાય કે ચોરસ અને લંબચોરસ જેવા સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ શક્ય છે આ શક્ય છે માટે હા તેથી કહી શકાય હા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ થઈ શકે છે હવે બીજી કન્ડિશન છે બીજી કન્ડિશન મૂક્યું છે AB = DC આ બંનેનું માપ કેટલું છે 8 છે AD 4 છે AD 4 છે અને BC 4.4 છે તો આ વસ્તુ આપણે ઉપર દર્શાવી AB કેટલા છે 8 બરાબર પછી DC આ પણ 8 એટલે સામસામેની બાજુઓ સરખી થઈ વેરી ગુડ હવે શું કહે છે AD 4 છે તો AD કેટલા છે 4 અને BC કેટલા છે 4.4 તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું સામસામેની બાજુઓના માપ સરખા થવા જોઈએ તો અહીં લખવાનું અહીં AB બરાબર CD થાય છે પરંતુ BC બરાબર AD થતું નથી BC is not equal to AD આ બે થતું નથી
માટે ના ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ન બની શકે, સમાંતર બાજુ ન હોય તો આ કન્ડિશન બીજી પરિસ્થિતિમાં એવું હશે નહીં. અને છેલ્લું ખૂણો A 70 છે ને C 65 છે, A 70 છે અને C 65 છે, તો આપણે શું સમજાયું? ત્રીજી કન્ડિશન જોઈએ, ખૂણો A 70 અને ખૂણો C 65, તો આપણે જોઈ શકીએ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોવા જોઈએ, પણ અહીંયા સરખા નથી. લખવાનું ખૂણો A ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો C, માટે ના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ન બને. તો આ ત્રીજી સ્થિતિ છે કે એમાં આવી રીતનું થવા મળશે, બરાબર. તો મિત્રો ચોથો દાખલો કયો છે કે એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જેની સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. એ ચતુષ્કોણ સમાંતર બાજુ હોવું જોઈએ નહીં, પરંતુ તેના સામસામેના ખૂણાની એક જોડ, એટલે સામસામેના ખૂણાની જે બે જોડ હોય છે એમાંની એક જોડના માપ સરખા હોય. તો યાદ કરો મેં બધા જ ચતુષ્કોણના ગુણધર્મો લખાયા હતા, એમાં માત્ર એક જ ચતુષ્કોણ એવો હતો કે જેના સામસામેના ખૂણાઓની માત્ર એક જોડ સમાન સરખા હતા. બોલો કઈ? તો કે પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગાકાર ચતુષ્કોણ દોરીશું આ રીતનું, જેનું નામ આપીશું A B C D, અને એની અંદર આપણે કહ્યું હતું કે એના આ બે જે ખૂણા છે એ બે ખૂણાના માપ સરખા હોય છે. આપણે ધારા હોય તો ધારી લઈશું 75 75 75 લઈ લઈએ, તો આ બેના માપ સરખા હોય છે અને બાકીના બેના સરખા ના પણ હોય. તો લખવાનું અહીં લખીશું આવો માત્ર એક જ ચતુષ્કોણ, આવો માત્ર એક જ ચતુષ્કોણ મળે, કયો? પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ આવા ચતુષ્કોણ ની અંદર લઈએ તો ચતુષ્કોણ ABCD પતંગાકાર છે, તેની સ્થિતિ શું આવશે? AB અને AD, AD અને AB સરખા હશે અને DC અને BC સરખા હશે, DC અને BC સરખા હશે. બીજી કઈ વાત સરખી હશે? ખૂણા D કેટલો માપ ખૂણા B નું થતું, તો સામસામેના ખૂણાની માત્ર એક જોડી અહીંયા સમાંતર જોવા મળશે. તો આજે એટલે રાખીએ છે. નમસ્તે.